हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनों खूब खूब स्वागत है। आज वीडियो है आप चर्चा करशू 5 ऑक्टोबर तमाम महत्व करंट अफेर डेली में अत्यार 10 मिनट अंदर दिवस कई करंट अफेर हो परीक्षा महत्वपूर्ण है। तमाम करंट अफेर मात्र 10 मिनट अंदर कवर कर लीए छे। टेलिग्राम चैनल में जोड़ी सको मात्र स्टार एजुकेशन लखी टेलिग्राम में सर्च करशो एटले आ प्रकार टेलिग्राम चैनल मिली जशे। बाकी व्हाट्सएप ग्रुप में जोड़ाव हो तो 5 नवा व्हाट्सएप ग्रुप की लिंक डिस्क्रिप्शन में है, कोईपण एक व्हाट्सएप ग्रुप में जोड़ी सको। शुरू करशू आज वीडियो 5 ऑक्टोबर करंट अफेर। सौथी पहलो क्वेश्चन आज वीडियो में, हाल में ज विश्व वसवाट दिवस है एनी उजवणी क्यारे करवामां आवेली हती? तो विश्व वसवाट दिवस है एनी उजवणी करवामां आवेली हती 4 ऑक्टोबर, एटले के आंसर आवशे ऑप्शन बी। तो ऑप्शन बी आपणो करेक्ट आंसर थशे। 4 ऑक्टोबर ना रोज छे विश्व वसवाट दिवस, जेने अंग्रेजी में वर्ल्ड हेबिटेट डे पण कहेवाय छे। वर्ल्ड हेबिटेट डे बराबर। कोण उजवे छे आ दिवस? आ दिवस नी उजवणी करवामां आवे छे संयुक्त राष्ट्र द्वारा, एटले के युनाइटेड नेशन्स द्वारा। ओके, दर वर्षे 4 ऑक्टોબરે આ દિવસ નથી આવતો, યાદ રાખજો। દર વર્ષે ક્યારે આવે છે? જ્યારે ઓક્ટોબર મહિનાનો પહેલો સોમવાર આવે ત્યારે આ દિવસ ઉજવાય છે। તો આ વખતે 4 ઓક્ટોબરે હતો, એટલે આ વખતે 4 ઓક્ટોબર 2021 ના રોજ વર્લ્ડ હેબિટેટ ડે ની ઉજવણી કરવામાં આવી। થીમ પણ છે આની, થીમ યાદ રાખશું, એસેલરેટિંગ અર્બન એક્શન ફોર અ કાર્બન ફ્રી વર્લ્ડ। એસેલરેટિંગ અર્બન એક્શન ફોર અ કાર્બન ફ્રી વર્લ્ડ આ એની થીમ છે। સૌથી પહેલી વખત આની ઉજવણીની શરૂઆત થઈ હતી 1986માં, તો એ પણ આપણે યાદ રાખશું। એના પછીનો પ્રશ્ન છે કે વિશ્વ શિક્ષક દિવસ વર્લ્ડ ટીચર ડે બરાબર, એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? તો વર્લ્ડ ટીચર ડે ની ઉજવણી એ 5 ઓક્ટોબરે થાય છે। જો રાષ્ટ્રીય શિક્ષક દિવસ પૂછે તો 5 સપ્ટેમ્બર, ઓકે, અને જો વિશ્વ શિક્ષક દિવસ પૂછે તો 5 ઓક્ટોબર। તો યાદ રાખવું સાવ ઈઝી છે, રાષ્ટ્રીય પૂછે તો 5 સપ્ટેમ્બર, પહેલા રાષ્ટ્રીય પછી વૈશ્વિક। ઓકે, તો 5 સપ્ટેમ્બરે પહેલા રાષ્ટ્રીય શિક્ષક દિવસ આવે અને પછી 5 ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ આવે। તો આજે 5 ઓક્ટોબર એટલે કે 5 ઓક્ટોબર 2021 રોજ વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવેલી છે। વિશ્વ શિક્ષક દિવસની શરૂઆત કરવામાં આવેલી હતી, સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયો 1994માં। ક્યારે? 1994માં સૌથી પહેલી વખત આ વિશ્વ શિક્ષક દિવસ ઉજવવામાં આવેલો, અને આ વર્ષે 2021માં એની થીમ શું રાખવામાં આવી છે? થીમ રાખવામાં આવી છે ટીચર્સ એટ ધ હાર્ટ ઓફ એજ્યુકેશન રિકવરી। ટીચર્સ એટ ધ હાર્ટ ઓફ એજ્યુકેશન રિકવરી, અને આ વખતે 27મો વિશ્વ શિક્ષક દિવસ છે। અને રાષ્ટ્રીય શિક્ષક દિવસ પૂછે તો 5 સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એમની જન્મજયંતિને આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે। તો આ બધી માહિતી આપણે યાદ રાખવાની, જેમ કે ગાંધીજીની જે જન્મજયંતિ છે આપણે ઉજવીએ છીએ અહિંસા દિવસ તરીકે, એ પછી જવાહરલાલ નહેરુનો જે જન્મદિવસ છે આપણે ઉજવીએ છીએ બાલ દિવસ તરીકે, એવી જ રીતે ચૌધરી ચરણસિંહનો દિવસ છે આપણે કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ, સ્વામી વિવેકાનંદ છે એમનો જન્મદિવસ છે આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ, એવી જ રીતે રાજીવ ગાંધીની જે જન્મજયંતિ છે એને આપણે ઉજવીએ છીએ રાજીવ ગાંધીની જન્મજયંતિ આપણે સદભાવના દિવસ તરીકે ઉજવીએ છીએ, પછી અટલ બિહારી વાજપેયી છે એમની જન્મજયંતિને આપણે ઉજવીએ છીએ સુશાસન દિવસ તરીકે, રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે। તો આ બધું યાદ રાખવાનું। એ પછી વાત કરું તો ઓક્ટોબર મહિનામાં આપણે અત્યાર સુધીમાં માત્ર 5 ઓક્ટોબર સુધી આપણે ઘણા બધા અગત્યના દિવસો ચર્ચા કરી ગયા છે। અત્યાર સુધી ઓક્ટોબરના માત્ર 5 દિવસ ક્યાં છે પણ અગત્યના દિવસો ઘણા બધા આવી ગયા છે। તો એકવાર નજર ફેરવી લઈએ, ઓક્ટોબર મહિનામાં મારા ખ્યાલથી બહુ ઘણા બધા વધારે અગત્યના દિવસો આવશે, તો એ બધા આપણે યાદ રાખવાના થશે। જુલાઈ ઓગસ્ટમાં બહુ ઓછા અગત્યના દિવસો હતા, પણ અત્યારે ઓક્ટોબરમાં ઘણા વધારે દિવસો આવશે, યાદ રાખવાના છે તમારે। તો એમાં સૌથી પહેલી વાત કરું આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ, એ 1 ઓક્ટોબરે ઉજવાય। 1 ઓક્ટોબરે 3 અગત્યના દિવસો જોયા હતા, આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ, પછી વર્લ્ડ વેજીટેરિયન ડે અને આંતરરાષ્ટ્રીય કોફી દિવસ। પછી 2 ઓક્ટોબરે તો દિવસોના ઢગલા છે બરાબર, તો 2 ઓક્ટોબરે ગાંધીજીની કેટલામી જન્મજયંતિ હતી? એક તો એવું પૂછે 152મી, લાલ બહાદુર શાસ્ત્રીની પણ પૂછી લે 117મી જન્મજયંતિ હતી 2 ઓક્ટોબરે, અહિંસા દિવસ પણ 2 ઓક્ટોબરે હતો, અને
સૌથી પહેલી વખત અહિંસા દિવસ ક્યારે ઉજવ્યો 2007માં આ ઉપરાંત વર્લ્ડ ડે ફોર ફાર્મ્ડ એનિમલ એ પણ 2 ઓક્ટોબરે ઉજવાય છે બરાબર આજે ક્વિક ન્યૂઝમાં ક્વેશ્ચનમાં તમને જોવા મળશે તમને એમ થશે કે આની ચર્ચા જો આપણે કરી નથી પણ ક્વિક ન્યૂઝમાં કવર કરેલો છે એના પછી જર્મન યુનિટી દિવસ ઓક્ટોબર મહિનાનો પહેલો શનિવાર આવે ત્યારે ઉજવાય છે તો ખાસ યાદ રાખજો જર્મન યુનિટી દિવસ 2 ઓક્ટોબરે 2 થી 8 ઓક્ટોબર વન્યજીવ સપ્તાહ હતું 3 ઓક્ટોબરે વિશ્વ સંયમ દિવસ વર્લ્ડ ટેમ્પરન્સ ડે 4 ઓક્ટોબરે વિશ્વ વસવાટ દિવસ વર્લ્ડ હેબિટેટ ડેની ઉજવણી કરવામાં આવેલી અને 5 ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવેલી બરાબર તો આટલી માહિતી ખાસ યાદ રાખશો ઓકે બીજું એક ગઈકાલે એક સ્ટુડન્ટે વોટ્સએપમાં મને થોડા ઘણા સ્ટુડન્ટને ડાઉટ હતો કે ભાઈ 100 પેલું જે સૌથી મોટો જે રાષ્ટ્રધ્વજ છે લદ્દાખના લેહ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલું એમાં જે લંબાઈ પહોળાઈ આપેલી હતી એમાં જે પહોળાઈ છે બરાબર લંબાઈ હતી 225 ફૂટ ઓકે કદાચ મારાથી એમાં મીટર લખાઈ ગયું છે તો કરેક્શન કરી લેજો 225 ફૂટ લંબાઈ છે એની એ પછી એક ન્યૂઝપેપર હતું સંદેશનું 3 ઓક્ટોબરનું તો એમાં પહોળાઈ છે 125 મીટર 125 ફૂટ આપેલી છે ઓકે તો આ માહિતી ખોટી છે 150 ફૂટ છે તમે ગવર્મેન્ટના ઓફિશિયલ ડેટામાં પણ ચેક કરશો તો પણ તમને 150 જોવા મળશે પીઆઈબી ન્યૂઝના આર્ટિકલ જોઈ લેજો ધ હિન્દુ જોઈ લેજો બરાબર ઇન્ડિયન એક્સપ્રેસ આવા પ્રસિદ્ધ અખબારો જોશો તો એમાં તમને બધામાં 150 ફૂટ જોવા મળશે અને તમે 150 ફૂટ રાખો તો જ આ 3 જે રાષ્ટ્રધ્વજની જે લંબાઈ પહોળાઈનો જે ગુણોત્તર છે એ 3:2 હોય છે બરાબર જો તમે 150 લ્યો તો જ આ ગુણોત્તર સેટિસ્ફાઈડ થાય છે બાકી નથી થતો તો આ 125 માહિતી ખોટી છે એમાં એ ખાસ યાદ રાખજો બરાબર અને એક વજન વિશે પણ ડાઉટ હતો એમાં જે સંદેશ ન્યૂઝપેપર છે 3 ઓક્ટોબરનું એમાં 1400 કિલોગ્રામ વજન આપેલું છે બરાબર તમે ધ હિન્દુનો અને ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ છે ચેક કરજો એમાં 1000 કિલોગ્રામ આપેલું છે તો આપણે એ માહિતી આપણે વેલિડ ગણશું બરાબર તો આ ધ હિન્દુ ઇન્ડિયન એક્સપ્રેસ છે આ બધા પ્રસિદ્ધ અખબારો છે અને એ બધા આર્ટિકલ છે એને તમે આન્સર કીમાં પણ ચેલેન્જ કરી શકો છો બરાબર તો ચાલો આગળ વધશું હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે મિત્રશક્તિ નામના યુદ્ધાભ્યાસનું આયોજન કરવામાં આવેલું તો હાલમાં જ મિત્રશક્તિ યુદ્ધાભ્યાસ કયા 2 દેશો વચ્ચે થાય છે ભારત અને શ્રીલંકા વચ્ચે તો આન્સર આવશે શ્રીલંકા મિત્રશક્તિ નામના યુદ્ધાભ્યાસનું આયોજન થયેલું ઓપ્શન સી તો ભારત શ્રીલંકા વચ્ચે હાલમાં જ આ મિત્રશક્તિ યુદ્ધાભ્યાસનું આયોજન કરવામાં આવેલું આ વખતે કેટલામું સંસ્કરણ છે 8મું સંસ્કરણ છે એ ખાસ યાદ રાખશું 2021ના રોજ કેટલામું સંસ્કરણ છે એક તો પૂછે તો 8મું અને આનું આયોજન થશે શ્રીલંકાના અમ્પારા ખાતે બરાબર અને આની પહેલાં જે સૌથી અંતિમ એડિશન હતું 7મું એ થયેલું હતું 19 ડિસેમ્બર મહારાષ્ટ્રના પુણે ખાતે અને આ વખતનું જે છે એનું આયોજન થશે 4 થી 15 ઓક્ટોબર દરમિયાન 8મું સંસ્કરણ શ્રીલંકા ખાતે આયોજન થશે મિત્રશક્તિ યુદ્ધાભ્યાસ ભારત અને શ્રીલંકા વચ્ચે થાય છે હાલમાં ક્રાઇસિલના નવા એમડી અને સીઓ કોણ બન્યું છે ક્રાઇસિલના નવા એમડી અને સીઓ બન્યા છે અમિત મહેતા અને આશુ સુયાસનું સ્થાન લેશે તો બસ ઓપ્શન બી આપણો આન્સર થશે તો ક્રાઇસિલના નવા એમડી સીઓ બન્યા છે અમિત મહેતા આશુ સુયાસનું સ્થાન લેશે બાકી ક્રાઇસિલનું પૂરું નામ પૂછી શકાય એમાં તો ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ સ્થાપના 1989માં થયેલી અને મુખ્ય મથક એનું આવેલું છે મુંબઈમાં તો એટલી માહિતી આમાંથી યાદ રાખવાની થાય ગ્લોબલ લીડરશિપ એવોર્ડ 2019થી હાલમાં જ કોને સન્માનિત કરવામાં આવેલું છે ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી હાલમાં જ સન્માનિત કરવામાં આવેલું છે 2 વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવેલો છે શિવ નાડર અને મલ્લિકા શ્રીનિવાસન ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર થશે એ અને બી બંને શિવ નાડર મલ્લિકા શ્રીનિવાસન બંનેને આ એવોર્ડ આપવામાં આવેલો છે કોના દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ યુએસઆઈબીસી દ્વારા છે આ એવોર્ડ આપવામાં આવે છે તમે અહીં જોઈ શકો છો યુએસઆઈબીસી ગ્લોબલ લીડરશિપ એવોર્ડ 2021 શિવ નાડાર અને મલ્લિકા શ્રીનિવાસનને આ એવોર્ડ આપવામાં આવેલો છે કુલ 2 વ્યક્તિને મળેલો છે
અને સીવ નાટારની કંપનીનું નામ શું છે? HCL ટેકનોલોજી, એ પણ આપણે યાદ રાખશું. અને આ એવોર્ડની શરૂઆત થયેલી હતી 2007માં. બાકી મલ્લિકા શ્રીનિવાસનની કંપની પણ યાદ રાખશું, ટ્રેક્ટર એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ. તો બંનેની કંપની યાદ રાખશું. એવોર્ડની શરૂઆત 2007માં થઈ હતી અને કુલ આ વખતે 2 વ્યક્તિને એવોર્ડ આપવામાં આવેલો છે, મલ્લિકા શ્રીનિવાસન અને શિવ નાડા. બાકી યુએસ આઈબીસીના અધ્યક્ષ પણ પૂછી શકે કદાચ, તો નિશા દેસાઈ બેસવાલ છે એ એના અધ્યક્ષ છે યુએસ આઈબીસીના. ચાલો ચર્ચા કરશું આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, તો હાલમાં જ વર્લ્ડ ડે ફોર ફાર્મ્ડ એનિમલ, ખેતીના પ્રાણીઓનો વિશ્વ દિવસ, એની ઉજવણી ક્યારે થઈ હતી? 2 ઓક્ટોબર આની ઉજવણી કરવામાં આવે છે અને સૌથી પહેલી વખત ઉજવાયો 1983માં. હાલમાં જ એસ વી સુનિલ અને બીરેન્દ્ર લાકરા બંને પોતાની નિવૃત્તિ જાહેર કરી. તેઓ કઈ રમતના ખેલાડી છે? તો બંને હોકીના ખેલાડી છે. અને લાસ્ટ હમણાં જે ટોક્યો ઓલિમ્પિક હતી એમાં હોકીમાં બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો આપણી ભારતની પુરુષ ટીમે. તે બંને આમાં પણ ભારતની પુરુષ ટીમ જે બ્રોન્ઝ મેડલ લાવેલી હતી હોકીની, એમાં બંનેનું પ્રદર્શન પણ ખૂબ સારું હતું. તો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેળવનાર ખેલાડીઓમાં પણ એમનું નામ છે એસ વી સુનિલ અને બીરેન્દ્ર લાકરા. હાલમાં જ વેસ્ટ ટુ વેલ્થ વેબ પોર્ટલનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવેલું છે? એકચ્યુઅલમાં આ સેન્ટ્રલ ગવર્મેન્ટનું વેબ પોર્ટલ છે વેસ્ટ ટુ વેલ્થ, અને આનું ઉદઘાટન કરેલું છે પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝર કે વિજય રાઘવન એમના દ્વારા આનું ઉદઘાટન કરવામાં આવેલું છે. અને એમનો હોદ્દો છે પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝર છે. હાલમાં કેન્દ્ર સરકારે નમામી ગંગે મિશન માટે ઓફિશિયલ મેસ્કોટ અથવા તો શુભંકર જાહેર કર્યું છે. એનું નામ શું છે? ઓફિશિયલ મેસ્કોટ અથવા તો શુભંકર જાહેર કર્યું છે નમામી ગંગે પ્રોજેક્ટ માટે. એનું નામ છે ચાચા ચૌધરી. એક કાર્ટૂન કેરેક્ટર છે ચાચા ચૌધરી. ઓકે. અને સૌથી વધારે કમ્પ્યુટર કરતાં પણ ફાસ્ટેસ્ટ બ્રેઇન હોય એવું એક કાર્ટૂન કેરેક્ટર છે ચાચા ચૌધરી. બરાબર, નાના હશું ત્યારે આપણે એમનું નામ તો સાંભળેલું જ હશે. અત્યારે એને ઓફિશિયલ મેસ્કોટ બનાવવામાં આવેલો છે નમામી ગંગે મિશન માટે. હાલમાં જ ભારતના પહેલા સ્પોર્ટ્સ આર્બિટ્રેશન સેન્ટર, એનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવેલું? જો કોના દ્વારા કરવામાં આવેલું એ કદાચ ઓછું પૂછે, પણ એનું ઉદઘાટન ક્યાંથી કરવામાં આવેલું એવું કદાચ પૂછી લે તો ગુજરાતના અમદાવાદ ખાતેથી. અને ઉદઘાટન કોણે કરેલું એવું પૂછે તો સ્પોર્ટ્સ એટલે રમતગમત મંત્રી જ હોય, કિરણ રિજિજુ. ઓકે. તો ગુજરાતના અમદાવાદ ખાતેથી આનું ઉદઘાટન કરવામાં આવેલું. હાલમાં જ નેશનલ સિક્યુરિટી ગાર્ડના સુદર્શન ભારત પરિક્રમાનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? સુદર્શન ભારત પરિક્રમા નેશનલ સિક્યુરિટી ગાર્ડની છે, તો એનું ઉદઘાટન કોણ કરે? આપણા ગૃહમંત્રી અમિત શાહ પાસે જે નવું કેબિનેટ બન્યું, ગૃહ મંત્રાલય ઉપરાંત એક વધારાના મંત્રાલયનો ચાર્જ છે, આ કયું મંત્રાલય છે તમારે મને લખીને કહેવાનું છે કોમેન્ટમાં. હાલમાં જ કતારના દોહા ખાતે આયોજિત એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતની પુરુષ ટીમે કયો મેડલ મેળવેલો છે? તો એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021માં ભારતે મેળવેલો છે બ્રોન્ઝ મેડલ. કતારના દોહામાં આયોજન થયેલું હતું. જો ક્વેશ્ચનમાં ઘણી બધી માહિતી કવર થાય છે, ધ્યાન રાખજો. બરાબર. અને હું હમણાંથી જોઉં છું ઘણા લોકો જે ક્વેશ્ચન પૂછું છું એનો આન્સર બહુ ઓછા વ્યક્તિઓ આપે છે, તો આ ક્વેશ્ચન તમારા માટે જ પૂછું છું. બરાબર. ક્યારેક તમને અત્યારે એમ થશે કે આ ક્વેશ્ચનનો આન્સર મને આવડે છે, લખવાની જરૂર નથી, પણ અથવા તો તમે સર્ચ પણ નહીં કરો આવડતો નહીં હોય તો, પણ જો ન આવડે તો એકવાર સર્ચ કરીને લખો તમે. બરાબર. કેમ કે ક્યારેક પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાઈ જશે, તો તમે 2-3 વખત 4-5 વખત તમે એકનો એક ક્વેશ્ચનનો આન્સર લખશો એટલે મગજમાં સેટ થઈ જશે. બરાબર. અને જ્યારે પરીક્ષામાં પૂછાશે ત્યારે તમને ડાયરેક્ટલી મગજમાં ઓપ્શન વાંચ્યા વગર ખબર પડી જશે કે આ જ જવાબ આવે. ઓકે. તો એક જરાક હેબિટ પાડો, જેટલા પ્રશ્ન પૂછું છું એનો આન્સર કોમેન્ટમાં આપવાનો પ્રયત્ન કરો. ન આવડે તો સર્ચ કરીને લખો. બરાબર. પણ લખો જરૂર. હાલમાં કઈ કંપની દ્વારા ક્રેડિટ મેટ નામની કંપની છે એની 100% ઓનરશીપ ખરીદવામાં આવી છે? તો ક્રેડિટ મેટની 100% ઓનરશીપ ખરીદી લીધી છે પેટીએમે. તો આન્સર આવશે પેટીએમ. તો વિડીયો સમાપ્ત કરશું. મળશું આવતીકાલે 6 ઓક્ટોબરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.